ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલાં બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આપણા દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે પહેલાં પણ એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે બીજું પણ ઓગણીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું જે હાલ ચાલી રહ્યું છે ત્યારે મિત્રો આ લોકડાઉનમાં ખાલી કેટલીક જરૂરી જે જીવન જરૂરી વસ્તુઓની સેવાઓ છે તે જ ચાલુ રાખવામાં આવી છે બીજી બાકીની બધી જ સેવાઓ છે તે હાલ બંધ કરવામાં આવી છે પરંતુ હાલ અમુક અમુક જિલ્લાઓમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે હાલ મિત્રો એવી ખબર આવી રહી છે કે જામનગરમાં ત્યાંના કલેક્ટરે લોકડાઉનમાં લગ્ન કરવાની છૂટ આપી છે પરંતુ તેની સાથે કેટલીક શરતોનું પણ પાલન કરવું જરૂરી રહેશે મિત્રો હાલ આ લોકડાઉનમાં લગ્ન પ્રસંગ ધાર્મિક પ્રસંગો જે હાલ બંધ કરવામાં આવ્યું છે અને કોઈનું મરણ થાય ત્યારે પણ ફક્ત વીસ લોકોને જ ત્યાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે હાલ જામનગરના કલેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે આ નોટિસમાં લગ્ન કરવા માટેની છૂટ આપવામાં આવી છે આ લગ્ન કરવા માટેની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની સાથે કેટલીક કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી રહેશે આ છૂટ એટલા માટે આપવામાં આવી છે કે હાલ મિત્રો લગ્નની સિઝન ચાલી રહી છે અને અમુક એવા લોકો છે જેમને પહેલાંથી જ મુહૂર્ત નીકાળીને રાખ્યા હતા તેવા લોકોને હાલ તકલીફ ન પડે અને તેમનું આ શુભ મુહૂર્ત છે તે જતું ના રહે તે માટે હાલ એવો નિર્ણય કરવામાં આવ્યો છે જે યુવક અને યુવતીના લગ્ન હોય તેવા બંને પરિવારોને પહેલાં ગ્રામ પંચાયત અને મામલતદારની મંજૂરી લેવી પડશે અને આ મંજૂરી મળી ગયા બાદ આ લગ્ન પ્રસંગમાં ફક્ત વર વધુ ફોટોગ્રાફર સહિત વીસ લોકો જ ઉપસ્થિત રહેશે જ્યારે જાન લઈને જતી વખતે પણ ફક્ત બે સાધનો જ ઉપયોગ કરવામાં આવશે અને જ્યારે પણ લગ્ન લેવાતા હોય ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું આવશ્યક બનશે જે જગ્યાએ લગ્ન હોય તે આખી જગ્યાને સેનેટાઈઝર કરવું પડશે અને લગ્ન પ્રસંગમાં ખાવાની વ્યવસ્થા નહીં રાખવામાં આવે આવું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે તો આવી રીતે આવી બધી શરતોને આધીન વર વધુના લગ્ન થઈ શકે છે આ લગ્નમાં ફક્ત વીસ લોકો જ ઉપસ્થિત રહેશે જ્યારે ભોજન સમારોહ પણ રાખવામાં નહીં આવે આવી રીતે જામનગરના કલેક્ટરે આવી નોટિસ આપી છે કે લગ્ન કરવા હોય તો પહેલાં મામલતદારની મંજૂરી લઈ અને આ જે જણાવી એ બધી શરતોનું પાલન થાય તો જ આ લગ્ન કરવામાં આવશે તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને